આમ આવે છે. મારે આપણા યુઝર આઈડી થોડી આમાં ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છે. હા મારે એમ જ થાય છે બેટા, તો નામ નાખવામાં કે નંબરમાં કે મિસ્ટેક કરી હોય તો જ થાય. ઓકે ફરીથી ચેક કરી જો. ઇટ્સ ઇમ્પોસિબલ કે નો થાય જો તમે નામ કે નંબર નાખવામાં કે કંઈ મિસ્ટેક ના કરી હોય તો. ખાલી એમાં એક ડોટ ની પણ મિસ્ટેક હશે ને તોય નહીં થાય. સર એડ એકાઉન્ટ કરવાનું છે ને? સર મારે થઈ ગયો. હા તો એડ જ એકાઉન્ટ કરે છે. સર મારે થઈ ગયો. ઓકે મિત. હેલો સર. હા હું સ્ક્રીન શેર કરીને બતાવું જો મારે આવું ખુલ્યો. આ રીતે ખુલ્યો. અરે એને ક્લિક થોડુંક કરવાનું છે, એડ એકાઉન્ટ કરવાનું છે જીમેલ નું. તારે એડ એકાઉન્ટ માં જા. એડ જીમેલ એકાઉન્ટ કરવાનું છે અને એમાં ઈમેલ આઈડી ને પાસવર્ડ નાખવાનો છે. સિમ્પલ છે. તે ફોન નવો લીધો હતો ત્યારે તારું જીમેલ આઈડી ક્યાંક નાખ્યું હતું ને, એ નાખવાનું છે બસ. અચ્છા મારે હવે ક્લાસરૂમ ઓપન થઈ ગયો, હવે એમાં શું કરવાનું? બસ કાઈ નહીં, હવે તમારો અસાઇનમેન્ટ ને અપડેટ્સ ને એ બધું ત્યાં જ આવશે બસ. સિમ્પલ હસ ધેટ. પછી અપલોડ શું કરવાનું છે? અપલોડ પ્રોજેક્ટ અપલોડ પ્રેઝન્ટેશન કરવાનું છે. હવે પ્રેઝન્ટેશન માં કઈ રીતે હોય એ હું તમને સમજાવી દઉં. પહેલા તો સી ધીસ ઇઝ અ પ્રેઝન્ટેશન, બરાબર છે? તો પ્રેઝન્ટેશન ની અંદર તમારે શું કરવાનું હોય છે જો અહીંયા હું દેખાડું છું, બરાબર. આ મારું પ્રેઝન્ટેશન હતું, બરાબર છે? તો હવે એ મારા પ્રેઝન્ટેશનમાં મેં શું કર્યું છે તો કે એક એક સ્લાઇડ બનાવી છે. સ્લાઇડ સેના સેના વાઇઝ બનાવી છે તો કે પહેલા મારે ભણાવવું છે શું તો કે ઇન્ટ્રોડક્શન ટુ એન્વાયરમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ. તો મારે તો આખું ભણાવવાનું છે. તો મેં અહીંયા શું લખ્યું છે તો એન્વાયરમેન્ટની ડેફિનેશન શું છે, પછી એન્વાયરમેન્ટ કેની કઈ બે વસ્તુથી બન્યું છે, એ બે વસ્તુ કેમાં ક્લાસિફાઈ થઈ છે, તો એ બે વસ્તુની ચેન કેવી રીતે હોય છે, પછી જાણે કે આમાં એ આખું એન્વાયરમેન્ટ છે એ ત્રણ સ્પીયર થી બનેલું હોય છે, એટલે ચાર સ્પીયર થી બનેલું હોય છે. તો એ ચાર સ્પીયર કયા કયા છે, એ ચારેય સ્પીયર્સ જે છે તો એ સ્પીયર્સ ને શું શું કયું સ્પીયર શું છે, તો જાણે કે આ એટમોસ્ફિયર છે, બરાબર, જે તમારે બનાવવાનું છે. આ એટમોસ્ફિયર નું મેં બ્રીફ આપી દીધું તમને કે એટમોસ્ફિયર જે છે એ શું છે, તો કઈ કઈ મિક્સચર ઓફ ગેસીસ ને એના ઉપરના લેયર જે છે અર્થ ની ધરતી ની ઉપરના એને એટમોસ્ફિયર કહેવાય. એમાં કયા કયા લેયર્સ આવે છે તો કે આ પહેલું લેયર છે એ કયું છે, ટ્રોપોસ્ફિયર છે, બીજું સ્ટ્રેટોસ્ફિયર છે, ત્રીજું મેઝેનોસ્ફિયર છે, મેઝોસ્ફિયર છે, ત્રીજું થર્મોસ્ફિયર છે, એક્ઝોસ્ફિયર છે. તો આ બધી વસ્તુઓ જે છે એ તમારી પીપીટીમાં આવવી જોઈએ. હવે અહીંયા કેટલું તાપમાન હોય છે એ જાણે કે આ જે છે મેઝોસ્ફિયર, તો મેઝોસ્ફિયરમાં ઓઝોન લેયર ક્યાં આવે છે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન લેયર આવે છે, ઓઝોન લેયર આવે છે તો એ શું કામનું છે, બરાબર, એ શું કામ આપે છે અને એનાથી આપણે શું ફાયદો થાય છે, માણસોને શું ફાયદો છે, તો એ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ કરવાની હોય છે. તરા લખવાનું છે બધું, લખવાનું એટલે થોડું શોર્ટમાં. સર જો આ બધામાં માટે ત્યાં નવું છે તો દશક જેટલી થશે તો ચાલશે? દોડશે દોસ્ત. કારણ કે હજી અમે કઈ એવું કર્યું જ નથી, તો પહેલી વખત જ. સર અવાજ બહુ કટ થાય. હા મનન, એમાં કોઈ વાંધો નથી, ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. આપણે ધીરે ધીરે શાર્પ પણ કરીએ છીએ આ સ્કિલ. ભાઈ આમાં હે ને, આમાં બીજું કાઈ છે નહીં, ખાલી હે ને આપણે ખાલી સર્ચ કરવાનું. અવાજ બહુ કટ થાય છે થોડો. આ બેટા એ તમારું નેટવર્ક અનસ્ટેબલ હોય. સર મારે થાતું જ નથી લોગિન. હેલો સર. હા હે. હા સર, આપણે પીપીટી માં એટલે મીન્સ કે આપણે ફોટોસ ને એવું જ લગાડવાનું ને, આપણે જોઈને ઓલા આપણે ગૂગલ ઉપર જે ફોટોસ આપણને મળ્યા હોય, એક્ઝામ્પલ એટમોસ્ફિયર ના છે,
અત્યારે તો એવું જ, પણ ઇન ફ્યુચર તમારે ખાલી એટલું નહીં ચાલે. અત્યાર માટે ફર્સ્ટ અસાઇનમેન્ટ માં ઓકે કરવું જોઈએ, બાકી સેકન્ડ અસાઇનમેન્ટ થી પોસિબલ નહીં થાય. યુ હેવ ટુ પ્રિપેર ઇટ બાય યોર ઓન. તમારે 5 વસ્તુ રિફર કરવાની અને એમાંથી તમને જે સમજણું હોય એ બનાવવાનું. મેં 5 જગ્યાએ જાણે કે વોટ ઇઝ એટમોસ્ફિયર ગૂગલ માં સર્ચ કર્યું તો ઘણું બધું મને મળશે, બરાબર છે. એમાં શું મારે યુઝ કરવું ને શું ન યુઝ કરવું એ મારી ઉપર છે. હા એટલે સર એમ નહીં, અરે એટલે લખવાનું તમે એમ કહો છો ને બીજી વાર થી લખવાનું, આપણે બીજી વાર થી આ વખતે લખવાનું છે, આ વખતે લખવાનું છે, કોપી પેસ્ટ ખાલી નથી કરવાનું. કારણ કે ખબર જ પડી આ પેલા ના લેક્ચર માં પણ અમે નહોતા એડમિશન, તમારો લેક્ચર પતી ગયો ત્યાં અમે એડમિશન લીધું. એટલે અલીશ કોઈ વાંધો નથી, મેં 10 તારીખ આપી છે તમને. ઓકે સર. તો તમારે પોસ્ટર બનાવવાનું હાથે થી. ધ્રુવ આ પાછળ જીમેલ લખેલું હોય તો એ ક્યાંથી થાય, ના જ થાય ને યાર. આ પાછળ અત્યારે @gmail લખેલું છે તો ક્યાંથી થશે સર? આમાં જોઈ લ્યો આવું થાય. અરે પણ હજી તું આખી ફેરો, આખી આગળ જવા દે. આ પાછળ gmail લખેલું છે. હેલો સર, હજી એક અમાર. હેલો સર, હજી અમાર ભૂલ છે. m a r v લખો ને, યા w આવે છે. હા તું યાર લખ જ ખોટું તો ખોટ ન જ થાય ને ધ્રુવ. અને મારે સર આ ખુલી ગયું આઈડી પછી. બસ તો હવે તમારે ખાલી ગૂગલ ક્લાસરૂમ માં વયા જાવ. ઓકે સર, લેપટોપ નો હોય તો આપણે પ્રોજેક્ટ બનાવીને ફોટો પાડીને મોકલવાનો રહે ને? હા મોબાઈલ માંથી. હા હવે ધ્રુવ પાસવર્ડ નાખી દે, પાસવર્ડ યાદ છે આઈડી માં. ઓકે સર. હા કિશન તું દેખાડી શકે છે. હા ઈ મારે હવે છે ને ઈ ખુલી ગયું. WhatsApp મેસેજ ખોલ. લિંક ઉપર ક્લિક કર, નીચે વાળી. હા હવે આમાં ઈ આઈડી નાખું ને? હા વાંધો નહીં હાલ. ઓકે સો આપણે જે જોતા હતા બરાબર છે, તો ધેટ વોઝ અ માય પ્રેઝન્ટેશન અને એની અંદર વી હેવ કમ્પ્લીટેડ લાસ્ટ ટાઈમ. હવે કોઈને ના થતું હોય ને તને લેટ મી નો, મને ફોન કોલ કરી લેજો બરાબર ના. તો આ જે છે આપણે લાસ્ટ ટાઈમ મહિના હતા મેઝોસ્ફિયર એક્ઝોસ્ફિયર, નાઉ લેટ અસ ટોક અબાઉટ અ હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર ની જો હું અગર વાત કરું તો હાઇડ્રોસ્ફિયર કેને કહેવાય કે જ્યાં પાણીની જીવા પાણીથી આખે આખું કન્સિડર કરીએ, પાણીને કોરિલેટ આપણે કરીએ છીએ. પાણીની વાત કરીએ તો પૃથ્વી ઉપર લગભગ 70% જે છે પૃથ્વી પાણીથી જ ઢકાયેલી છે, રાઈટ? 70% of earth is covered with water, બાકી lakes, islands અને glaciers માં છે.
હવે આ જે પાણી છે એ ક્યાં અવેલેબલ છે? તો એ કે સી માં છે, એટલે કે દરિયાની અંદર છે, સમુદ્ર માં છે, પછી લેક માં છે, રિવર માં છે, ગ્લેશિયર્સ એટલે કે આઈસ પોલ જે છે આપણા એન્ટાર્ટિક ને આર્ટિક, અહીંયા જે આઈસબર્ગ છે તો એ આઈસબર્ગ ના ફોર્મ માં છે, એટલે કે હિમખંડો જે છે એ હિમખંડ ના ફોર્મ માં છે. હવે એની અંદર જે પાણી છે એમાં 97% નું જે પાણી છે એ તો દરિયાઈ એટલે કે ખારું પાણી છે. ખાલી 2% જે બીજું પાણી છે એ હિમખંડોમાં રોકાયેલું છે, અને ખાલી 1% પાણી જે છે એને ફ્રેશ વોટર એટલે કે મીઠું પાણી કહેવાય, અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે ખાલી 1% પાણી જ અત્યારે આપણે ઉપયોગ કરીએ પૃથ્વીમાં જેટલું પાણી છે ને એના સંદર્ભમાં, એની કમ્પેરિઝનમાં. હવે ઈ પાણી જે છે હાઇડ્રોસ્ફિયર, તો એ હાઇડ્રોસ્ફિયર શેનું શેનું કન્ટેન્ટ છે? તો કઈ કઈ હાઇડ્રોસ્ફિયર ની અંદર જીવસૃષ્ટિ છે. એ જીવસૃષ્ટિ કઈ છે? તો કઈ કે એની અંદર 2 જીવસૃષ્ટિ ની સમાવેશ થાય છે. એક જે પૃથ્વી પર રહી છે એનો એની ઉપર ડિપેન્ડન્ટ છે, અને એક જે અંદર છે, બરાબર છે, જે જમીનની અંદર છે એ કોની ઉપર છે? તો કે એ જે પાણીની અંદર છે એ પાણીની અંદર શ્વાસ લેવામાં ડિપેન્ડન્ટ છે, અને આપણે પાણી પી અને એની ઉપર નિર્ભર છીએ. તો આપણે બંને બે વસ્તુ જે છે એ પાણી ઉપર આપણે નિર્ભર હોઈએ છીએ, નિર્ભર થયેલા છીએ. હવે જો હું લિથોસ્ફિયર ની વાત કરું તો લિથોસ્ફિયર પ્યોરલી કોણ છે? તો કે લિથોસ્ફિયર એટલે કે એક એવી વસ્તુ છે કે જે પૃથ્વી છે, જમીન છે, સોઇલ છે, માટી છે, એને જે કોરિલેટ કરે છે ધેટ ઇઝ યોર લિથોસ્ફિયર. હવે લિથોસ્ફિયર ની અંદર શું છે? ઇટ ઇઝ એન આઉટર સોઇલ ક્રસ્ટ ઓફ અર્થ ઇઝ લિથોસ્ફિયર. સર તમારે સ્ક્રીન માં દેખાતી બધાને એવું છે? તમારે પિન કરવાની છે ભાઈ, બીજું કશું નથી. મારી સ્ક્રીન ને દેખાઈ છે હવે? ઓકે સર, આવી ગઈ સર, આવી ગઈ. ઓકે સર, તો લિથોસ્ફિયર જે છે, લિથોસ્ફિયર શું છે? તો કે લિથોસ્ફિયર જે છે એ સૌથી ઉપરનો ક્રસ્ટ છે પૃથ્વીનો, કે જે સોલિડ જમીન આપણે કહીએ એને લિથોસ્ફિયર કહેવામાં આવે છે, જ્યાં જે જમીનના જીવો જે છે બધા એ ત્યાં રહે છે. બરાબર, સો ઇટ ઇઝ અ લિવિંગ ઓર્ગેનિઝમ, પ્લાન્ટ વેજીટેબલ્સ આર સપોર્ટેડ બાય લિથોસ્ફિયર. તો જમીન ઉપર જે પણ ઝાડવા જીવસૃષ્ટિ બને છે એ લિથોસ્ફિયર ની અંદર આવે છે. નાઉ મૂવિંગ ફોરવર્ડ, તો કે ઈ શું? તો કે ઇટ કન્ટેન્સ અવર રિસોર્સિસ લાઈક મિનરલ્સ, ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મેટર્સ, સમ એક્સિસ્ટ ઇન એર એન્ડ વોટર. તો ઈ શું છે? તો કે ઈ ખનિજ જે છે, જે જીવસૃષ્ટિ જે ઓર્ગેનિક છે અથવા ઇનઓર્ગેનિક છે, તો એ બધી વસ્તુની થી ભેગું બનેલી વસ્તુ એને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. અને અમુક વસ્તુ ઈ હવામાં પણ હોય છે અને પાણીમાં પણ હોય છે. રોલ ઓફ લિથોસ્ફિયર, લિથોસ્ફિયર પ્રોડ્યુસ અ ફૂડ ફોર અ હ્યુમન બીંગ એન્ડ એનિમલ. લિથોસ્ફિયર નું કામ શું છે? તો એ કે ખોરાક બનાવે છે. કોના માટે? તો કે માણસ માટે અને પ્રાણી માટે. Soil in this site of decomposition of organic waste. તો આ જે છે એ સોઇલ શું છે? તો સોઇલ જે છે એટલે કે માટી જે છે એ ઓર્ગેનિક વેસ્ટ માંથી બનેલી, કન્વર્ટ થયેલી વસ્તુ છે, એને આપણે માટી કહીએ છીએ. તો ધીસ ઇઝ યોર સોઇલ. બરાબર છે, આપણે આજે લિથોસ્ફિયર સુધી રાખીએ. અને હવે જે નેક્સ્ટ જે બધું આપણો કન્વર્ઝેશન, અથવા કે તમારે હવે ગૂગલ ક્લાસરૂમ પણ જોઈન કરવાનો હોય તો તમારી મારવાડીની ઈમેલ આઈડી થી ગૂગલ ક્લાસરૂમ જોઈન કરવાનો. બરાબર છે, તો તમને સબમિટ કરવું અથવા રાહ જોવાનું નહીં આવે, તમે ડાયરેક્ટલી જોઈન પણ કરી શકશો. સર પીપીટી બનાવી છે, ગમે ત્યારે સબમિટ કરી શકીને 10 તારીખ લગીમાં. તમે પીપીટી 10 તારીખ સુધીમાં ગમે ત્યારે સબમિટ કરો, ઇટ્સ ઓકે. બરાબર છે. હવે બીજી વાત કે મને તમારી
બધાની અટેન્ડન્સ જોઈએ છે રાઈટ સો ગિવ મી યોર અટેન્ડન્સ સર બીએ એટલે મિકેનિકલ ને હા બીએ એટલે મિકેનિકલ થશે તો હું તમને એક જ મિનિટ ગિવ મી વન મિનિટ હું મારે તમારી